નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે બિન સચિવ ક્લાર્કનું મોડલ પેપર જોઈશું. બિન સચિવ ક્લાર્કની પરીક્ષા રદ થઈ, તો આજે હવે આપણે ફરીથી બીજા નવા મોડલ પેપર મૂકીશું. આગળના મોડલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. તો ચલો મિત્રો, શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ઓઇલ અને કેમિકલ બિઝનેસનો 20% હિસ્સો ખરીદવા માટે સહમત થઈ છે? સાઉદી અરેમિકો, QRSM મિસાઇલનું પૂરું નામ શું છે? ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ. થર્ડ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની સંસદમાં પસાર થયેલા એક બિલની જોગવાઈ અનુસાર બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ ભારતમાં મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ ન્યાયાધીશોની સંખ્યા 31થી વધીને કેટલી થઈ જશે? તો 34 થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અમેરિકામાં કયા દેશ સાથેની INF નામની પરમાણુ હથિયાર સંધિમાંથી બહાર નીકળી ગઈ છે? તાજેતરમાં અમેરિકા કયા દેશ સાથેની INF નામની પરમાણુ હથિયાર સંધિમાંથી બહાર નીકળી ગઈ છે? તો રશિયા. પાંચમો ક્વેશ્ચન, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2019 અંતિમ 129 ક્રમે કયો દેશ છે? યમન. નેક્સ્ટ, આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષને કોણ પદ પરથી દૂર કરી શકે? રાષ્ટ્રપતિ. ગુજરાતમાં લોકાયુક્ત ધારો કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો? 1986. જાહેર હિસાબ સમિતિની રચના સૌ પ્રથમ ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1921. દસમો ક્વેશ્ચન, રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓની કેટલા ટકા સીટો અનામત રાખવામાં આવે છે? તો 25% સીટો અનામત રાખવામાં આવે છે. 11મો ક્વેશ્ચન, 1921 અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? હકીમ અજમલ ખાન. 12મો, 1917 ગોધરામાં ભરાયેલી ગુજરાત સભાના અધિવેશનના પ્રમુખ કોણ હતા? ગાંધીજી. MS વર્ડમાં અપડેટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F9. 14મો ક્વેશ્ચન, કન્વર્ટ ઇન્ટો ઇનડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવા છે. હી સેડ હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. જવાબ થાય, હી સેડ દેટ હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. 15મો ક્વેશ્ચન, સિન્સ ખાલી જગ્યા હેવ યુ બીન વેઇટિંગ ફોર હર? તો સાચો જવાબ બનશે હાઉ લોંગ. Since how long have you been waiting for her? ક્યારથી, કેટલા સમયથી તમે તેની રાહ જોઈ રહ્યા છો? 16મો ક્વેશ્ચન, વી હેવ ખાલી જગ્યા ઇકલિપ્ટસ ટ્રી ઇન અવર ગાર્ડન. તો સાચો જવાબ આવશે એ ઓપ્શન, વી હેવ અ ઇકલિપ્ટસ ટ્રી ઇન અવર ગાર્ડન. 17મો, કોમ્પ્યુટરની કઈ પેઢીમાં રેમનો ઉપયોગ કરવામાં આવે? 3G પેઢીમાં. કયા સાધનની માહિતી સંગ્રહ ક્ષમતા વધારે છે? હોલોગ્રાફી સ્ટોરેજ ડિવાઇસમાં સૌથી વધુ સંગ્રહ ક્ષમતા હોય છે. કુમાર બાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો? હેમચંદ્રાચાર્ય. 20મો ક્વેશ્ચન, જાહેર વહીવટના પિતા તરીકે ઓળખ ધરાવનાર વુડ્રો વિલ્સન કયા દેશના વતની હતા? અમેરિકા. 21, કોના ઠરાવથી CBIની સ્થાપના થઈ? ગૃહ મંત્રાલયના ઠરાવથી. 22મો ક્વેશ્ચન, કયા અંદાજપત્રમાં આવક અને ખર્ચ સમાન હોય છે? સમતોલ અંદાજપત્રમાં. 23, પક્ષપલટો વિરોધી કાયદો કેટલામાં બંધારણીય સુધારાથી આવ્યો? 52મા. 24, વડી અદાલતના કયા અનુચ્છેદ અંતર્ગત રીટ બહાર પડે છે? અનુચ્છેદ 226. 25મો ક્વેશ્ચન, દેશના પ્રથમ કાયદા અધિકારી કોણ છે? એટર્ની જનરલ. 26, પંચાયતનું બજેટ ક્યાં સુધીમાં મંજૂર કરાવવું જરૂરી છે? 31 માર્ચ સુધીમાં. 27, આદિવાસી વિસ્તારની પંચાયતો અને ગ્રામસભાઓના વિકાસ માટે ભારત સરકારે નિમેલી સમિતિ કયા નામે ઓળખાય છે? ભુરિયા સમિતિ તરીકે ઓળખાય છે. 28, પાણીનું ઘનતત્વ સૌથી વધુ ખાલી જગ્યા પર હોય છે? 277 કેલ્વિન.
પ્લેગ શેનાથી ફેલાતો રોગ છે? બેક્ટેરિયાથી. નીચેના શબ્દોમાંથી જાતિવાચક સંજ્ઞા દર્શાવતો શબ્દ ઓળખાવો. તો જાતિવાચક સંજ્ઞા ધરાવતો શબ્દ પર્વત છે. 31. મેં પાઠ વાંચ્યો, આ વાક્યનું પ્રેરક વાક્ય લખો. તો શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો. 32. મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો. ચાર ઓપ્શન છે, તો મંદાક્રાંતા છંદની પંક્તિ સાચો જવાબ થશે, છોકો મારું અખિલ જગમાં બૂમ મેં એક પાડી, એટલે કે એક નંબરનો ઓપ્શન સાચો જવાબ બનશે. 33મો ક્વેશ્ચન, ખાલી જગ્યા યુ માઇન્ડ માય રીડિંગ લાઉડલી. તો વુડ યુ માઇન્ડ માય રીડિંગ લાઉડલી, ઊંચા અવાજે વાંચવાથી તમને કોઈ પ્રોબ્લેમ છે? 34. ખાલી જગ્યા યર ગો આઈ વિઝિટેડ ખાલી જગ્યા આઈ રેન. તો સાચો જવાબ બનશે 3 નંબરનો, અ યર ગો આઈ વિઝિટ એન આઈ રેન. 35મો ક્વેશ્ચન, ધ એક્યુઝ વોઝ લેફ્ટ ઓફ એન ખાલી જગ્યા ધેટ હી વિલ નોટ કમિટ ધ સેમ ઓફન્સ અગેન. તો સાચો જવાબ બનશે કન્ડિશન. 36મો ક્વેશ્ચન, રાજેશનો પગાર પહેલાં 20% વધારવામાં આવે છે અને ત્યાર પછી 20% ઘટાડવામાં આવે છે, તો તેના મૂળ પગારમાં શું ફેરફાર થશે? તો 2% ઘટાડો થશે. આ દાખલો તમે ગણવો હોય તો ગણી શકો છો. ધારો કે તમે 100 રૂપિયા કોઈ કિંમત લઈ લો અને એનો 20% પગાર વધારવામાં હોય તો 120 રૂપિયા થાય. 100 રૂપિયાના 20% 120 રૂપિયા થાય. હવે 120 રૂપિયાના 20% ઘટાડવાનું, 100ના નહીં પણ 120 થાય. પહેલાં 20% પગાર વધારે, 120 રૂપિયા થઈ જાય. અને જ્યારે એના 20% ઘટાડવામાં આવે અને જે કિંમત મળે એ 2% ઘટાડો કહેવાય 100ના પ્રમાણે. તો નેક્સ્ટ ક્વેશ્ચન, જો ઘડિયાળમાં 9 અને 20 થાય તો બંને કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? 160°. 38. પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતાં તેની ખાલી જગ્યામાં પરિવર્તન થતું નથી, તો ઘનતામાં કોઈ પરિવર્તન થતું નથી. 39. સુક્તાન રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન ડીની ઉણપથી. નોનસ્ટિક વાસણો બનાવવા માટે કયા તત્વોનો ઉપયોગ થાય છે? ટેફ્લોન. 41મો ક્વેશ્ચન, વેબ દસ્તાવેજને સુંદર બનાવવા કઈ ભાષા વપરાય છે? HTML. થીઝર્સ માટેની શોર્ટકટ કી કઈ છે? શિફ્ટ પ્લસ F7. 43. વિન્ડોમાં કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એટલે કે GUI. 44. કયા બંધારણીય સુધારા મુજબ 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની ફરજ ઉમેરવામાં આવી છે? તો ઈસવીસન 2002માં 86મો બંધારણીય સુધારો. 45મો નંબરનો ક્વેશ્ચન, હેલિકલ વાવ ક્યાં આવેલ છે? તો પાવાગઢમાં. 46. નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. 47. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી શરૂ થયો? 15 ઓગસ્ટ 1975ના રોજ. કહેવતનો અર્થ આપો, સાપને ઘેર પરણો સાપ, જેનો અર્થ થાય દુર્જનની સાથે દુર્જનોનો મેળાપ થવો. 49. આણે મને માર્યો વાક્યમાં આપણે કયા પ્રકારનું સર્વનામ છે? વાક્યમાં આણે એ કયા પ્રકારનું સર્વનામ છે? દર્શક વાચક. સમાસ ઓળખાવો, સિંહાસન મધ્યમ પદલોપી સમાસ થાય. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. બીજા વિડીયો જોવા માગતા હોય બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટેના, તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. ચલો મિત્રો, હવે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.